लक्ष्मी हूँ, लक्ष्मी जेवा बनवू ये अलग याद रखे, याद रखे तू लक्ष्मी नहीं, याद रखे साड़ी पहने के चांदो करीने तू लक्ष्मी नहीं बनी जाए, मजाक करी हो आजे ते लक्ष्मी नी एवं मने लाग्यो, तू तने क्यारे माफ नहीं करू एना माटे क्यारे नहीं, अरे अरे हूँ कोई ने लक्ष्मी नु नाम पण नहीं लेवा दो अने ते आजे लक्ष्मी नी आ निशानियो शोधन तारो एक्सीडेंट थयो होय अने हूँ त्या होत ने तो मैं पण एज करियो होत जे लक्ष्मी ए करियो होत, मैंने विचार्यु के तारा थी दूर चाली जशे तो तू अने श्रुति लग्न करी, पण ए काम मैं क्यारे ना करी केम के हूँ एवं नथी इच्छती के तारा जीवन में मारी सिवाय बीजू कोई आवे, हाँ हूँ नथी लक्ष्मी अने मारे बनवू पण नथी, आ साड़ी आ चांदलो लक्ष्मी नी मजाक माटे नथी शोधन, हूँ तो बस ए जोवा मांगती हती के तारी पसंद तारो प्रेम लक्ष्मी केवी देखाती हसे, बस शोधन हूँ तारा माटे रात माथे लईने भले ना निकली हो पण मारो घर छोड़ीने हूँ पण आवीश, लंडन थी पाछा आवीने हूँ पण परणी शकी हो, एक भाव मा बे भाव तो मैं पण नथी कर्या शोधन, हाँ ए वात साची छे के लक्ष्मी पोताना सासरे नौकरानी बनी ना आवी तो हूँ पण तो तारा घरे तारा दीकरानी माँ बनीने रहू छू, तारा मॉम डैड ने साचवू छू, ए पण तारी साथे लग्न कर्या विना प्रेम कदाच लक्ष्मी ए तने बहुज कर्यो हशे एनी ना नथी, पण लक्ष्मी ना लीधे मारो प्रेम पण ओछो नहीं थई शके तारे, अने हाँ चिता ने अग्नि आपवानु तारू वचन अधूरू रही गयु होय एनो वसवसो तने होय ने तो मारी चिता ने अग्नि तू जाजे, અને તું મારી ચિતાને અગ્નિ નહીં આપે ને શોધ તો હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં, કેમ કે હું લક્ષ્મી નથી, નથી હું લક્ષ્મી, આરામ કે દોડ ભાગ ની વાત ક્યાં આવી, મને એ પણ ખબર નથી કે ઓમ ક્યાં રહે છે, કોના ઘરે છે, બેટા એ લોકો નું ઘર અહિયાંથી થોડે દૂર જ છે, એ લોકો ભાડાના ઘરમાં રહે છે અને એની મમ્મીને તો તું ઓળખે છે, બહુ સારા માણસો છે, ડેડ મેં ક્યાં કહ્યું કે એ લોકો ખરાબ માણસો છે, અરે એ છોકરીના લીધે તો આપણો ઓમ ઘરે પાછો આવ્યો હતો, હું ઓમને મળવા જઈશ તો એ છોકરીને પણ મળી લેવા છે, એક કામ કર એને મળવા જજે પણ કાલે જજે, કાલે કેમ, કારણ કે આવતીકાલના છાપામાં એ છોકરીનો ફોટો આવે, કેમ એટલે કે આ એ છોકરી છે જે સરસ્વતી પ્રાથમિક શાળામાંથી સ્કોલરશિપની પરીક્ષા આપીને પાસ થઈ, આ એ છોકરી છે જેને આપણે સ્કોલરશિપ આપી હતી, અરે આપણી શાળાનું ગૌરવ છે આ છોકરી, અરે સવારે
એક હાથમાં છાપું અને બીજા હાથમાં મીઠાઈનો ડબ્બો એ લઈને તું એના ઘરે જશે. એના પપ્પા મમ્મી બધા ખુશ થઈ જશે. મને છોકરીનું નામ સુધા ખબર નથી. અને હવે અમે તને સરપ્રાઈઝ આપ, તું કાલે એનું નામ છાપવામાં વાત. ઓમ ક્યાં છે? ઓમ? અરે ભાઈ, એને સ્કૂલમાં 3-4 દિવસની રજા છે, તો એ બહાર ગયો છે. પિકનિક કે ફરવાની ના પાડી છે મેં એને. પિકનિક માટે નથી ગયો એ, શુકર. એની બેનના ઘરે ગયો છે. એની બેન એટલે જે છોકરીના લીધે આપણો ઓમ ઘરે પાછો આવ્યો હતો એ જ ને? હા દીકરા. અરે તું બંને સાથે જુએ ને તો તને એમ જ લાગે કે બંને સગા ભાઈ બહેન છે. શોધન, આટલા ગભરાયેલા કેમ છો? શોધનને જોયો મેં આજે. ઓમે મને કીધું હતું કે જો એના ડેડ પાછા આવી જાય તો દોડીને એને લેવા આવશે. હું ડરી ગયો હતો એટલે હું શોધનના ઘરે ગયો. મને થયું કે હું એને જોઉં. એ જો ઓમને લેવા માટે આપણા ઘરે આવી ગયો તો તો આપણે ત્યાંથી ભાગી જઈશું. પણ શોધને એ કાકા અને માસીની વાત માની અને ત્યાં જ રોકાઈ ગયો. પાયલ, આવું તો કોઈ દાડો નહોતું વિચાર્યું કે આ રીતે ચોરની જેમ બારીમાંથી મારે શોધનિયાને, કાકાને, માસીને જોવા પડશે. હશે, ભાગ્યમાં લખાયું હશે આ બધું. પણ પાયલ, મને હજુ બી ડર લાગી રહ્યો છે. શોધનિય જો આપણા ઘરે આવી ગયો તો? એવું હોય તો કાલે સવારે જ હું ઓમને પાછું મૂકી આવું. કોઈ બહાનું કાઢીને મુક્તિ આવી. હા પાયલ, પાયલ કઈ બી થઈ જાય, આપણા કારણે કે જબરીના કારણે શોધનની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. એ સુખી થાય બસ. એક વાત પૂછું, હવે તો શ્રુતિ ભાભી નથી રહ્યા, તો આપણા જબરીના લીધે શોધનની લાઈફમાં હવે શ્રુતિ ભાભી કે લક્ષ્મી ભલે ના હોય, પણ પણ પેલા બેન છે ને, પેલા ફરકવાડા ધરાબેન. હા, મેં એમને જોયા આજે. લક્ષ્મીની સાડી પહેરી હતી, માથે ચાંદલો બી કર્યો હતો. ધરાબેને એવું લાગ્યું કે જાણે કે એ બધાને જતાવી રહ્યા હોય કે એ શોધન માટે લક્ષ્મી બનવા પણ તૈયાર છે. પાયલ એ શોધન જોડે લગ્ન કરવા માંગે છે. એ શોધનને બહુ પ્રેમ કરે છે. એમના અને શોધનિયાના જો લગ્ન થઈ જાય તો એ ઘર સચવાઈ જશે. એ બેન ભલે ગમે એવા હોય પણ શોધન માટે અને એના ઘર માટે બહુ સારા છે. એ શોધનને, ઓમને, કાકાને, માસીને બધાને સાચવી લેશે. હવે તું જ વિચાર કર પાયલ, આ શોધનને જો એ વાતની ખબર પડશે કે આપણી જબરી એની અને લક્ષ્મીની દીકરી છે તો એ જ ધરાબેન જોડે લગ્ન ના કરે. હા, હવે આપણે બધા એમનાથી દૂર જ રહીશું. મને તો જબરી અને ઓમ માટે રોવ આવી જાય છે. એ બંને સાચે એકબીજાને ભાઈ બહેન માને છે. બહુ વાલ છે એમની વચ્ચે. હા જુઓ, આ ફોટામાં એ બંને સાચા ભાઈ બહેન લાગે છે ને? આ ફોટો આપણી જબરી પહેલા નંબરે પાસ થઈ છે તો એનો ફોટો છાપામાં આવવાનો છે.
આપણી જબરીનો ફોટો છાપામાં આવવાનો છે? હા. નહીં. ક્યારે? ફોટો છાપામાં ક્યારે આવવાનો છે? કાલે સવારે. સવારે? જબરીનો ફોટો છાપામાં આવવાનો છે? ભય નહીં. ઉધનીઓ છાપામાં જબરીનો ફોટો જોયા વિના રહેશે નહીં, અને પછી એ જબરીને મળ્યા વિના રહેશે નહીં. કઈ બી થઈ જાય, હું જબરી અને શોધનને ભેગા નહીં થવા દઉં. થવા દઉં પાયલ. પાયલ તૈયાર થઈ જાય. રાત માથે લઈને આ ઘર અને ગામ છોડીને જવા તૈયાર. તું જબરીને બોલાય આવ. જા પાયલ બોલાય આવ. બેટા આપણે હમણાં ને હમણાં ગામે જવું પડે છે. કેમ, શું થયું બાપા? બેટા એમાં એવું છે ને કે મારા એક દૂરના કાકા ગુજરી ગયા છે, તો આપણે એમની છેલ્લી વિધિમાં જવું પડે છે. કયા કાકા ગુજરી ગયા? આપણે એમની વિધિમાં પહોંચવું બહુ જરૂરી છે બેટા. ચાલ તૈયાર થઈ જા. હું પણ તમારા જોડે આવું છું. ના બેટા, તારે તારા ઘરે જવું પડશે. બાપા, ભાઈ એના ઘરે જતો રહેશે, એ ભલે ને આપણી જોડે આવે. હા કાકા, તો પણ મસ્તી પણ નહીં કરું, જમવાનું પણ નહીં માંગું. હું બસ મારી બેન જોડે રહીશ. ઓમ બેટા, મરણનો પ્રસંગ છે, આવા વખતે તારે અમારી જોડે ના અવાય. તું ઘરે જા. હા ભાઈ, સાચે જ આપણી જોડે નહીં આવી શકે. ના બેટા, એને એના ઘરે જવું પડશે. તમે પાછા ક્યારે આવશો? બેટા અમે પાછા. બહુ જલ્દી આવી જશું બેટા. કાકા, અરે પ્રસંગે ન આવે તો બેન કેમ જાય? એક કામ કરો ને, તમે અને કાકી વયા જાઓ, હું અને બેન મારા ઘરે રહીશું. ના બેટા, જબરી અમારી જોડે આવવું પડે છે. પ્લીઝ તમે જલ્દી આવી જજો, મને હવે મારા ઘરે પણ નહીં ગમે. હા બેટા, જલ્દી આવી જશો. બેન, તું જલ્દી આવી જજે. અને હા ભાઈ, Thank you.
पारक बेटा तरह तरह गरीब काका तरफ थी आ तू बहु पैसा धर घर नो छोकरो छे बेटा पानी मांगे तने दूध मळतो छे हमारा भाड़ा ना घर में तने कोई तकलीफ थई होय तो माफ कर जे हमने बेटा ना काका तू ना कहो मने मारा घर करता मारा घर मजा आई छे तारा दादाजी ने दादी जी ने तारा बापा ने मारी याद आल जी बेटा याद आल जी हाँ काका पायल ओब ने घरे मिलिया सामान पैक करू छु हां तू अपनी बैग लेती आऊ छु भाई तू तारा घरे जतो रहीस बेन तू जल्दी आवी जजे मुझे तारा बिना नहीं गमे सुधन बेटा दिकरा सुतो केम नथी तू ओम बस ओम नी याद आती हती कि घर मा होय छे तूफान करतो होय छे तो हूं एनी पर गुस्सो करू छु एने लड़ी नाखू छु अत्यारे घर मा नथी तो तू थाय छे के बस ए घरे पाछो आवी जाय શુદન છોકરાઓનું આવું જ હોય ઘરમાં હોય આપણી આંખ સામે હોય મસ્તી કરતા હોય તો આપણને ગુસ્સો આવે અને જ્યારે થોડીક વાર માટે દૂર ચાલ્યા જાય ને તેમની ચિંતા કરી મોમ હું એ છોકરીના ઘરે કાલે જવાનો જ છું હું બસ એકવાર ઓમને મળીને આવું એ પણ મને યાદ કરતો હશે હું બસ એને મળીને આવી જઈશ શુદન બેટા આટલી મોડી રાત્રે કોઈના ઘરે થોડી જવાય આપણા મોમ હું ઓમનો બાપ છું એ મારો દીકરો છે હું એમને કેમ ન મળી શકું ઠીક છે જઈને મળીએ હા ચલ હું પણ તારી સાથે આવું છું ઠીક છે ચાલ ડેડ ઓમ ડેડ तू आवी गयो डैड तो मैं आवी गया बेटा हूं तने ज मळवा आवी रहयो तो तारे बहु मिस करयो हां डैड ऊपर तमने बहु मिस करतो हतो मारी बेन ने कह्यु पण करू के आजे मारा डैड बारगाम थी आवी जशे तो मने मळवा केम ना आवे अरे डैड तमे मारी बेन ने जोई छे होमवर्क करवा बेसाडी देने એટલે પાણી પણ ના મળે પહેલા ભણવાનું પછી રમવાનું અત્યારે ગામે જવું પડ્યું મને કહે કે તું ઘરે જતો રહે તો હું આવી ગયો તો જરાય ના ગમ્યું એમના ઘરેથી આવવું હું અને બેન બંને રડી પડ્યા હતા પણ મે જવું પડે એમ હતું ડેડ પણ તું આમ એકલો કેમ તમને લાગે છે કે આટલી રાતે બધા મને એકલો ઘરે મોકલશે બેનના મોમ આવ્યા હતા મને ઘરે મૂકવા પછી બહારથી ચાલ્યા ગયા બહારથી ચાલ્યા ગયા
જેમણે આપણા માટે આટલું કર્યું એ બહારથી ચાલ્યા ગયા? સાંભળો, તમે જે તમે અમારા આંગણેથી પાછા કેમ જઈ શકો? તમારી દીકરી મારા ઓમને ભણાવે છે, મારો ઓમ તમારા ઘરે રહ્યો છે, તમે ઘણું કર્યું છે મારા ઓમ માટે, ને તમે આમ સાવ અજાણ્યા માણસની જેમ મારા આંગણેથી ચાલ્યા ગયા? એક મિનિટ, તમે જતા નહીં પ્લીઝ, હા પ્લીઝ, હું હમણાં ગયો ને, હમણાં આવ્યો, પ્લીઝ તમે જતા નહીં, હા અહીં જ ઉભા રહેજો, હા હું હમણાં આવ્યો.